નમસ્કાર, હું સુરજ પટેલ, પાયલગઢ પ્રાઇમરી સ્કૂલ, ધોરણ 6, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ છે વિદ્યુત અને પરિપથ. તો વિદ્યુત અને પરિપથનો આપણે અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે આપણી આજુબાજુ વિદ્યુતનો ઉપયોગ થતો તેવા સાધનો કયા કયા છે. તો આપણે મારે જગ્યા કરીએ તો વિદ્યુતનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની જો આપણે વાત કરીએ તો વિદ્યુતનો ઉપયોગ થતો હોય એવા સાધનોની અંદર આપણા દૈનિક રોજિંદી જરૂરિયાતો જેમ કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઇલેક્ટ્રિક સગડી, ટ્યુબલાઇટ, મિક્સર. આ સિવાય આપણા રોજિંદા જીવનની અંદર આપણે આટલી જગ્યાએ વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઓવન, પંખો, ઇસ્ત્રી, એસી, મોબાઈલ, ઇલેક્ટ્રિક સગડી, ટ્યુબલાઇટ, મિક્સર. આ સિવાય અત્યારે તમે માર્કેટની અંદર કરશો તો તમને ઇલેક્ટ્રિક વાહનો પણ જોવા મળે છે. તો આપણને ઇલેક્ટ્રિક વાહનો પણ જોવા મળે. તો આટલા બધા જે સાધનો છે એ સાધનોની અંદર આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અત્યારે વિદ્યુત જે છે એ આપણા રોજિંદા જીવનની જરૂરિયાત બની ગઈ છે. વિદ્યુત વગર આપણને ચાલતું પણ નથી. તો આ વિદ્યુત વિશેના પાઠનો જો આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલી આપણે વાત કરવાની છે કે વિદ્યુત આપણને મળે કેવી રીતે, વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે અને એ વિદ્યુત આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે. તો આપણે અહીં વાત કરીએ તો કોઈ પણ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, એટલે આપણે લખીએ કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે યાંત્રિક ઊર્જા રૂપાંતર કરવામાં આવે છે. કે વિદ્યુત ઉર્જા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરવામાં આવે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ યાંત્રિક ઉર્જા એટલે કઈ અને યાંત્રિક ઉર્જા દ્વારા આપણે કેવી રીતે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. તો વિદ્યુત ઉત્પન્ન કરવા માટે અત્યારે આપણી પાસે બે પ્રકારના સાધનો અવેલેબલ છે. એક છે પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત, પ્રણાલીગત ઉર્જા સ્ત્રોત, અને બીજા છે અપ્રણાલીગત ઉર્જા સ્ત્રોત. પ્રણાલીગત અને અપ્રણાલીગત ઉર્જા સ્ત્રોતોની મદદથી
આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. પણ અત્યારે તમે જો કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો તમને ઘણી જગ્યાએ જેમ કે તમે માણસા ગયા છો કચ્છના, તો ત્યાં તમને પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરતું જોવા યંત્ર જોવા મળે. પછી બીજું છે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કે પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવું. ત્રીજા નંબરમાં છે સૌર ઊર્જા, એટલે કે સૂર્ય ઊર્જા, સૂર્ય ઊર્જામાંથી પવનચક્કી છે, જળ વિદ્યુત છે કે સૌર ઊર્જા દ્વારા પણ આપણે વિદ્યુત મેળવી શકીએ છીએ. હવે પવનચક્કી દ્વારા, જળ ઊર્જા દ્વારા અને સૌર ઊર્જા દ્વારા આપણે વિદ્યુત કેવી રીતે મેળવી શકીએ એની ચર્ચા આપણે કરીએ. તો સૌ પ્રથમ તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમને એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે. હવે આપણે સૌ પ્રથમ પવનચક્કી દ્વારા વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે એની ચર્ચા કરીએ. તો લખી શકીએ કે પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પાદન આપણે હમણાં જ વાત કરી કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરવું પડે, કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો પવનચક્કી આપણે બધાએ જોયેલી છે કે પવનચક્કીની અંદર એક મોટા થાંભલાની ઉપર પાંખિયા લગાડેલા હોય અને એ પાંખિયા પવન દ્વારા કરે અને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. તો એના માટે એવી કઈ વ્યવસ્થા પવનચક્કીની અંદર ગોઠવવામાં આવી છે? તો જે થાંભલા ઉપર જે પવનચક્કી ઊભી કરેલી છે એ પવનચક્કીની સાથે એનો જે પાછળનો ભાગ છે તે ટર્બાઇન ગોઠવવામાં આવ્યું છે. એટલે કે જ્યારે પવન દ્વારા પાંખિયા ફરે છે એની સાથે સાથે ટર્બાઇન પણ ફરે છે. એટલે કે ટર્બાઇન શું કાર્ય કરશે? યાંત્રિક ઊર્જા. ટર્બાઇન જે છે યાંત્રિક કાર્ય કરે છે, એ યંત્ર છે એટલે યાંત્રિક કાર્ય કરશે. એ ટર્બાઇન ફરશે એટલે એની સાથે એક ડાયનેમો જોડેલો હોય છે અને એ ડાયનેમો દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય અને એ વિદ્યુતને કોઈ બેટરી અથવા તો મોટા જે ઇન્વર્ટર હોય એની અંદર સંગ્રહ કરી અથવા તો સીધા લાઇન મારફતે એને વિદ્યુત સબસ્ટેશન સુધી પહોંચાડવામાં આવે. એટલે કે પવન દ્વારા ત્યાં યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થઈ એ યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરી અને એને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવે અને ત્યારબાદ આપણે એનો ઉપયોગ કરી શકીએ અને એ લાઇટ આપણા ઘર સુધી પણ પહોંચે. તો અત્યારે આપણે જોઈએ તો આપણે બિન પ્રણાલીગત જે ઉર્જા સ્ત્રોતો છે એનો ઉપયોગ ન કરતા પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતો જે આપણને મફતમાં મળે છે એવા ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ દ્વારા આપણે વિદ્યુત ઉત્પન્ન કરવાના પ્રયત્નો કરવા જોઈએ. તો અહીંયા પવનચક્કી દ્વારા વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવ્યું. તો પવનચક્કી દ્વારા જે વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવ્યું એની મદદથી તમે અનાજ દળવાની ઘંટી, ઘંટી પણ એની મદદથી ચલાવી શકાય અને એ વિદ્યુતનો ઉપયોગ આપણે આપણા ઘરની અંદર પણ કરી શકીએ છીએ. તો પવનચક્કી દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે એની અંદર એક તો પવનચક્કીની તમને જરૂરિયાત હોય, ત્યારબાદ ટર્બાઇન, ડાયનેમો અને બેટરી. તો પવનચક્કી દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જાને બેટરીમાં સંગ્રહ કરી અને આપણે એને વાપરી શકીએ છીએ. તો પવનચક્કી દ્વારા પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય
ત્યાર બાદ આપણે જોઈએ જળ ઊર્જા, એટલે કે પાણી દ્વારા ઉત્પન્ન થતી વિદ્યુત. તો પાણી છે, આપણે જાણીએ કે આપણે સરદાર સરોવર ડેમની તમે બધા કોઈ વખત મુલાકાત લીધી હોય તો ત્યાં જળ વિદ્યુત મથક આવેલું છે. તો આ જળ વિદ્યુત મથકની અંદર શું હોય? તો પાણીને એક ઊંચા સ્થાન પર સંગ્રહિત કરવામાં આવે, એટલે કે આનો સંગ્રહ કરવામાં આવે, અને ત્યારબાદ એ પાણીને ખૂબ ઉપરથી નીચેની તરફ છોડવામાં આવે, એટલે એની નીચે એક ટર્બાઈન ગોઠવાયેલું હોય બોર. એ ટર્બાઈન ઉપર જ્યારે પાણી પડે ત્યારે ટર્બાઈન ફરે અને એની સાથે જોડેલો ડાયનેમો પણ ફરે અને તેની મદદથી પણ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી શકાય. અને આ રીતે આપણે પવન દ્વારા અને જળ ઊર્જા દ્વારા પણ વિદ્યુત મેળવી શકીએ છીએ. અને આજના જમાનાની અંદર અત્યારે આપણે જોઈએ તો સૌર ઊર્જા આપણને જ્યાં ત્યાં જોવા મળે છે, કે દરેક મોટાભાગના જે ઘરો છે એ અમુક અમુક ઘરોની ઉપર આપણને સોલર પ્લેટો લાગેલી જોવા મળે છે. તો આ સોલર પ્લેટની મદદથી પણ આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ અને એના માટે અત્યારે સરકાર ખૂબ કટિબદ્ધ છે અને એના માટે તમને સબસિડી પણ આપવામાં આવે છે. તો સૌર ઊર્જામાં, તો સૌર ઊર્જામાંથી સૂર્યની ગરમી આવે છે, એટલે કે સૂર્યના પ્રકાશના કિરણો, એ પ્રકાશના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. અને વિદ્યુત તમે જે જીઈબી છે આપો વીજ કંપની, એ વીજ કંપનીને વેચી અને એમાંથી વળતર પણ મેળવી શકાય છે. તો પવનચક્કી દ્વારા, જળ ઊર્જા દ્વારા અને સૌર ઊર્જા દ્વારા આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે તો વિદ્યુતની આપણે આગળ ચર્ચા કરીએ તો આપણે જોઈએ તો હવે આપણે આગળ વાત કરવાની છે વિદ્યુત કોષની. તો વિદ્યુત કોષ એટલે શું? તો વિદ્યુત કોષ એટલે પાવર. પાવર તમે બધાએ જોયેલો છે. વિદ્યુત કોષ એટલે પાવર. આ પાવર આપણે બધાએ જોયેલો છે, જેને આપણે બેટરીના નામથી પણ ઓળખીએ છીએ. હવે આ નાનકડી જે એવો સેલ છે, બેટરી અથવા તો સેલ, હવે ત્યાં સેલ છે તો સેલનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ આપણે કરીએ છીએ? તો સેલનો ઉપયોગ આપણે ઘડિયાળમાં, ઇલેક્ટ્રિક રમકડામાં અંદર કરીએ, ત્યારબાદ ગીઝરની અંદર પણ આપણે સેલનો ઉપયોગ કરીએ છીએ. નાની મોટી ઇવન કોઈ પણ વસ્તુ જે પાવરથી ચાલતી હોય, એટલે કે સેલથી ચાલતી હોય, એની અંદર આપણે આવા બેટરી અથવા તો સેલનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે સેલ છે એ બે પ્રકારના ધ્રુવો ધરાવે છે. એક છે ઉપરનો પ્લસ એટલે કે ધન ધ્રુવ અને નીચેનો માઇનસ, જેને ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. હવે સેલની અંદર વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન થાય? આપણે આગળ તો વાત કરી કે વિદ્યુત માટે યાંત્રિક ઊર્જાનો વિદ્યુત ઊર્જાની અંદર રૂપાંતરણ કરવામાં આવે, એટલે કે યાંત્રિક ઊર્જા વિદ્યુત ઊર્જાની અંદર રૂપાંતરણ થાય એટલે વિદ્યુત ઉત્પન્ન થાય. તો બેટરી, હવે આ સેલની અંદર કોઈ યાંત્રિક ઊર્જા છે કે કોઈ યાંત્રિક કાર્ય છે ને, તો આની અંદર વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે? તો આપણે લખી શકીએ કે સેલ એટલે કે બેટરીની અંદર રાસાયણિક ઊર્જા વિદ્યુત ઊર્જા રૂપાંતરણ થાય છે. એટલે કે આ બેટરીની અંદર જે લુપ્તિ ભરવામાં આવે છે, કાર્બનનો સંયોગ અને બાકીની જે લુપ્તિ છે એ લુપ્તિની મદદથી એનું રાસાયણિક ઊર્જામાં, એટલે કે એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયાના પરિણામે એમાંથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય છે. અને આપણે તેનો ઉપયોગ આપણે નાના મોટા જે સાધનો છે, ઘડિયાળ, ઇલેક્ટ્રિક રમકડા, ડીઝલ, એની અંદર આપણે આ પાવરનો ઉપયોગ કરીએ છીએ. હવે આ જે પાવર છે, તો પાવરની અંદર વિદ્યુત ઉત્પન્ન થવા માટે સૌ પ્રથમ ક્યાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ આ બંને વચ્ચેનું જે કનેક્શન છે એ પૂર્ણ હોવું જોઈએ. એટલે
એટલે કે પરિપથ પૂર્ણ હોવો જોઈએ. જો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેનો પરિપથ પૂર્ણ હશે તો જ એની અંદરથી વિદ્યુત ઉત્પન્ન થશે. જો પરિપથ પૂર્ણ નહીં હોય તો એની અંદરથી આપણને વિદ્યુત મળશે નહીં. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત અને વિદ્યુત કોષ વિશે માહિતી મેળવી. હવે આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત પરિપથ વિશેની માહિતી મેળવશું. તો બોર્ડની અંદર જે લખેલું છે એનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો કે જેથી તમને એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે.